મતદાન, જી હા મતદાન, એ તમારો સૌથી મોટો અધિકાર છે. જે અધિકાર તમારા જીવનનો ભાગ્ય વિધાતા છે. એક સાચા વ્યક્તિને આપેલ મતનો તમારા ભવિષ્યના નિર્માણમાં સી ફાળો હોય છે. તમારો મત તમારા જીવન જરૂરિયાતના પ્રશ્નો, જેમ કે રોટી, કપડાં, મકાન, નોકરી, ધંધો, રોજગાર, વીજળી, પાણી, રોડ, રસ્તા, ટેલિફોન, ઇન્ટરનેટ, તમારી સલામતી, તમારી સુરક્ષા વગેરે, આ જેટલી બી બાબતો છે એ સાથે સંકળાયેલો છે. ઉપરાંત આ જ મતના યોગ્ય ઉપયોગથી તમે નક્કી કરી શકો છો તમારું ભવિષ્ય, તમારા બાળકોનું શિક્ષણ, તમારા પરિવારની સુખાકારી, સલામતી, સુરક્ષા, તમારા ધંધા રોજગારનું ભવિષ્ય, તમારા ભારતીય હોવાનો હક. આ મતનો અધિકાર જ આ બધું નક્કી કરી શકે છે. હું એકલો શું કરી શકું કે હું એકલો કેવી રીતે પરિવર્તન લાવી શકું? આવા વિચારોને ખંખેરી નાખો અને નાહકના બીજા પર દોષના ટોપલા ઢોળવા કરતાં આપણે જ જવાબદાર નાગરિક બની મતદાનના અધિકારનો યોગ્ય ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારને પારખવાની તસ્દી લઈએ. અરે, આ ભારત દેશ મારો છે, આ મારું ગુજરાત છે, અને એનું આ ખમીરવંતુ રાજકોટ તો મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે. આ રાજકોટના ભલા માટે, આ રાજકોટની સલામતી માટે હું, એટલે કે એક સામાન્ય રાજકોટવાસી, હવે ચૂપ બેસી રહેવાનો નથી. હું માલિક છું આ રાજકોટનો, આ ગુજરાતની ધીંગી ધરાનો, અને હું જેને ઉમેદવાર તરીકે મત આપીશ અને જેને આ રાજ્યનું શાસન કરવા માટે મેનેજર તરીકે રાખીશ, ત્યારે કંઈ એમને એમ થોડો રાખીશ. એ ઉમેદવારને જોઈ જાણી પૂરેપૂરી કસોટી કરીશ, પછી જ એને હું માલિક તરીકે મત આપીશ અને એને મેનેજર તરીકે રાખીશ. તો આ માટે જ જાગો રાજકોટવાસીઓ, ચાલો આપણે સૌ આજે એક અનેરી પ્રતિજ્ઞા લઈએ કે અમે આપીશું તેને જ મત જે હશે સત્યનો પહેરેદાર, આપીશું તેને જ મત જે હંમેશા કરશે અન્યાય સામે લલકાર, આપીશું તેને જ મત જે હંમેશા રહેશે અડીખમ જ્યારે કરશે કોઈ ગરીબ ઉપર અત્યાચાર, અમે આપીશું તેને જ મત જે હંમેશા કરશે ગુંડાગીરી સામે પડકાર, અમે આપીશું તેને જ મત જે હંમેશા કરશે ભ્રષ્ટાચાર સામે લલકાર. તો કોને કરશો તમે મતદાન? કોણ સાચો ઉમેદવાર? આપણી સરકાર કેવી હોવી જોઈએ? આવા પ્રશ્નો આપણને સૌને થવા જોઈએ. ચાલો આપણા વિધાનસભાના ઉમેદવારને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ. લોક જાગરણથી લોકોની માનસિકતા બદલાવા અને એ રીતે તંદુરસ્ત અને સલામત સમાજની રચના કરવાનું અભિયાન જેણે છેડ્યું છે, એવા આપણા સૌના લાડીલા આપણા ઇન્દ્રનીલભાઈ, જે હંમેશા રચનાત્મક અભિગમ ધરાવે છે, તેમજ રાજકારણને તેઓ સેવાનું માધ્યમ ગણે છે. 3 પેઢીથી કોંગ્રેસની વિચારધારાને વરેલા સુખી, સંપન્ન, સિદ્ધાંતવાદી પરિવારમાંથી આવેલા આપણા ઇન્દ્રનીલભાઈ લોકોના પ્રશ્નોને સમજીને તેના ઉકેલ લાવવા હંમેશા 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 તત્પર રહે છે. નાની કે મોટી કોઈ પણ વ્યક્તિ સિદ્ધિ મળી શકે અને પોતાની વાત તેમની સમક્ષ મૂકી શકે એટલા સરળ આપણા ઇન્દ્રનીલભાઈ છે. સ્વાતંત્ર્ય સેનાની દાદા લક્ષ્મણભાઈ અને લોખંડી મનોબળ ધરાવતા પિતા સંજયભાઈ, એમના ગુણોને વારસામાં પામેલા આપણા ઇન્દ્રનીલભાઈ એ પાછલી 2 પેઢી મજબૂત ધરોહર
ને વધુ સફળતા સાથે આગળ ને આગળ વધારી રહ્યા છે અને તેનું રાજકોટ સાક્ષી છે. જેમના પર માં લક્ષ્મીની અપાર કૃપા છે અને ભોળા મહાદેવના ચાર હાથ છે એવા આપણા ઇન્દ્રનીલભાઈ ઘોડસવારી, ટ્રેકિંગ, કાર રેલિંગ અને સિંગિંગ આવા શોખો ધરાવે છે, તેમજ તેઓ કુટુંબ પ્રેમી, નિડર, સાહસિક અને સ્પષ્ટ વક્તા છે. ધારાસભામાં કોઈની પણ શરમ રાખ્યા વિના લોકોના સળગતા પ્રશ્નો સરકાર તેમજ તંત્ર સમક્ષ બુલંદ અવાજે મૂકીને યોગ્ય પગલાં લેવા મજબૂર કરે છે તે આ રાજકોટની જનતા જાણે જ છે અને ઇન્દ્રનીલભાઈ માટે ખૂબ ખુશ પણ છે. રાજકોટમાં શિક્ષણ માફિયાગીરી થાય, મુખ્યમંત્રી ત્યાંના બધા વાલીઓને જવા બાઇન્ડરી આપે કે આમાં તપાસ થશે, એની એફઆઈઆર ફરજિયાત ફાળવી પડે એવી સ્થિતિઓ એફઆઈઆર ફાટે અને એફઆઈઆર ફાટે પછી આ દિવસ સુધી એના ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ. શું આ કાયદાનો અમલ અહીંયા થઈ રહ્યો છે? પોલીસ સ્ટેશનોમાં એક ગૃહમંત્રી જેલમાં જાય, એક ગૃહમંત્રીની હત્યા થાય, એના એના હજી લોકો પકડાયા નથી. આ કાયદો વ્યવસ્થા આ રાજ્યમાં છેલ્લા દાયકાઓમાં છે. ફક્ત ચૂંટણી આવે ત્યારે જ દેખાડો કરીને વાહવાહી મેળવવી એ ઇન્દ્રનીલભાઈના સ્વભાવમાં નથી. જોઈએ ઝલક જરા એમના અવિરત કાર્યો ઉપર. સર્વધર્મ સંભાવનો દીવડો એટલે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. કે જે સમાજના દરેક ધર્મના લોકો માટે કાર્ય કરવા અગણિત પ્રયાસ કરતા જ રહે છે. જેમને મન ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, સિંધી નહીં પણ માનવ ધર્મ જ હંમેશા પ્રાથમિકતા પર રહ્યો છે. જે માણસને ધર્મથી નહીં પણ કર્મથી મહાન ગણે છે. એટલે જ કહેવાય છે કે દેશપ્રેમ તથા કર્મનિષ્ઠાની જીવતી જાગતી મિસાલ તે આપણા લાડીલા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. ગરીબોનો મજબૂત ખભો એટલે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. જ્યારે નિષ્ઠુર તંત્ર દ્વારા ગરીબોના ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવવાની તૈયારીઓ થઈ હોય ત્યારે બુલડોઝર અને ગરીબોના ઝૂંપડાઓની વચ્ચે અડીખમ દીવાર બનીને ઊભું રહેવું અને ગરીબોને અભય કવચ પૂરું પાડવું, એના માટે તો ઇન્દ્રનીલભાઈ જેવા નિડર અને નિર્ભય સાવજની જ જરૂર પડે. કે જેની એક ડણકથી અને ગગનભેદી ત્રાડથી આ બહેરા તંત્રના પણ હાજા ગગડી જાય છે. મોંઘવારીના માર સામે ઇન્દ્રનીલભાઈનો પ્રતિકાર. જ્યારે આ કમળતોડ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે પોતાના સુખ સગવડની પરવા કર્યા વિના આ નિંભર તંત્ર સામે મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી ને લોકોના મૂક પ્રશ્નને વાચા આપનાર એક માત્ર વિરલા એવા આપણા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. મેડિકલ કેમ્પ દ્વારા દરિદ્રોનો ઈલાજ માટે દરિદ્ર નારાયણ બનતા આપણા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. ગરીબીમાં અને કમરતોડ મોંઘવારીમાં માંડ માંડ ઘરના બે છેડા ભેગા થતા હોય એવી પરિસ્થિતિમાં જ્યારે પરિવારમાં કોઈ માંદગી આવે ત્યારે દરિદ્રોના હાથ ચાલીને એમને નિઃશુલ્ક ઈલાજની સહાય પૂરી પાડવાના એમના અથાગ પ્રયત્નો અને હંમેશા સમાજે તેમને ઘણું આપ્યું છે અને એ સમાજને પાછું આપવાનો ઉમદા વિચાર અમલમાં મૂકવાનું શ્રેષ્ઠ કાર્ય હોય તો એ આ સેવાકીય પ્રવૃત્તિ છે અને તેથી જ કદાચ મહાદેવ પણ એને દરિદ્ર નારાયણ કહેતા નહીં અચકાતા હોય. પેટ્રોલના ભાવ વધારા સામે સાયકલ રેલી કાઢતા આપણા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. પેટ્રોલ અને ડીઝલ જે આજે દરેક વ્યક્તિના જીવનની બેઝિક જરૂરિયાત છે
માટેના બેફામ ભાવ વધારા સામે વિરોધ નોંધાવીને આંધળા તંત્રની આંખો ખોલવા માટે સાયકલ રેલી કાઢીને તંત્રને અને સમાજને જાગતું રાખવાના પ્રયત્નો કરનાર આપણે નીલભાઈ રાજગુરુ સમૂહ લગ્નો દ્વારા સમાજ સેવાનો દીવડો પ્રજ્વલિત કરનાર આપણા નીલભાઈ રાજગુરુ વહાલ સોયા સંતાનોના લગ્ન પ્રસંગને રંગે ચંગે ઉજવવો એ સ્વપ્ન આ મોંઘવારીમાં ક્યારેક દીવા સ્વપ્ન બની જતું હોય છે. એવા સમયે ઇન્દ્રનીલ રાજગુરુ સમાજની દીકરીઓ માટે એક ખમતીઘર ભાઈ કે બાપની જવાબદારી પૂરી કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે અને આ બધી બહેનો અને દીકરીઓની દુઆ અને આ બધા પરિવારોના આશીર્વાદ જેની સાથે હોય એ ઇન્દ્રનીલ ભાઈને સમાજ સેવાનો દીવડો વિશેષણ પણ ટૂંકું પડે. નોટબંધી સમયે લોકોની પડખે કોણ? આપણા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. પોતાના પરસેવાની કમાણી પરત મેળવવા બેંકોની લાઈનમાં રોજગાર કામ ધંધો છોડીને કલાકોના કલાકો દિવસોના દિવસો લાઈનમાં ઉભેલા લોકો પર જ્યારે અત્યાચાર થતા હતા ત્યારે પ્રજાની સાથે અડી ખમ ઊભા રહી તંત્ર સામે બાથ ભીડતા ઇન્દ્રનીલભાઈ રાજગુરુને રાજકોટે જોયા છે. સરકારી તંત્રની મનમાની સામે બુલંદ અવાજ ઉઠાવતા આપણા સિંઘમ એટલે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. જ્યારે જ્યારે લોકોના પ્રશ્નને વાચા આપવાની જરૂર પડે છે ત્યારે ત્યારે પોલીસ કમિશનર કચેરી, કલેક્ટર કચેરી કે રાજકોટ કોર્પોરેશન કચેરી હોય કે કોઈ ચમરબંધી હોય, ઇન્દ્રનીલ રાજગુરુ હંમેશા લોકોના પ્રતિનિધિ તરીકે લોકોના અવાજને બુલંદ રીતે આ તમામ કચેરીઓમાં રજૂ કરે છે અને શાસક પક્ષ સામે પણ પ્રજાલક્ષી કાર્યો કરાવીને જ જંપે છે. વિધાનસભામાં નિડર રીતે લોકોના પ્રશ્નોને વાચા આપતા એવા આપણા નિડર લીડર ઇન્દ્રનીલભાઈ રાજગુરુ. રાજકોટના વિધાનસભાના પ્રતિનિધિ તરીકે એટલે કે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જ્યારે પણ સમાજ કે રાજ્યના હિત માટેના પ્રશ્નોને ઉઠાવવાની જરૂર પડે છે ત્યારે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ લોકહિત કાર્યે ભ્રષ્ટાચારના વિરોધમાં કે ગુંડાગીરીના વિરોધમાં સામાજિક જાગૃતિ માટે કે કાયદાની જાળવણી માટે એના તમામ પ્રકારના પ્રશ્નોને જાહેરમાં રજૂ કરવાનું જિગર જે રાખે છે. આવા નિડર ઇન્દ્રનીલભાઈના અવાજને દબાવવો એ શાસક પક્ષ માટે પણ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. કોઈ વ્યક્તિ સારું કરે તો કે અમે એને સંસ્કાર આપી દીધા છે, એટલે બધું સારું થાય છે. અને ગુજરાતની કોઈ વ્યક્તિ ખૂન કરે, કોઈ વ્યક્તિ દારૂનો ધંધો કરે તો કે એ અમારા સંસ્કાર નથી, એ અમારી જવાબદારી પણ નથી. દારૂ બંધ ન થાય તો બધી સંસ્થાઓ છે એની જવાબદારી, બધા સાધુ સંતો છે એમને કરવાનું હોય, અમારાથી થાય એટલું અમે કાયદો બનાવીએ, બાકી બધા એ લોકો કરે. શું આ કાયદોની વ્યવસ્થા આ ઇમ્પ્લિમેન્ટેશનની તમારી પદ્ધતિઓ છે? આપણે બધું કરીએ છીએ બરોબર, જાય નિયમો બનાવીએ છીએ પણ અધિકારીઓને સાવ છૂટછાટમાં મૂકી દઈએ છીએ. આપણે હમણાં ટીપી સ્કીમમાં અધિકારી ટાઈમમાં ન પૂરું કરે તો એનો વાંધો નહીં, એવો નિયમ આપણે કરી નાખ્યો. તમને હું ચાર નામ પોલીસના આપું, એ ચારને પૂછો એટલે રાજકોટમાં ક્યાં ક્યાં દારૂ મળે છે એના બધા જ એડ્રેસ તમને આપી દેશે. પછી પોલીસ અધિકારી બંધ થયા કે હવે રહેવા દો અને આગળ નથી વધારું. અને એક ધારાસભ્ય તરીકે અને એ પણ વિરોધ પક્ષના સભ્ય તરીકે
હું એનો દંડો લઈને પાછળ પડું અને એ પોલીસ કમિશનરે અમે કીધું કે અમે રેડ પાડશું અને અમે ટીમ બનાવીને રેડ પાડવા જાય એ સ્થિતિનું નિર્માણ કરીએ અને ત્યારે પછી પોલીસ કમિશનર મને એમ કે હવે બંધ થઈ જશે કઈ હોય તો અમને કહેજો અને આખા રાજકોટમાં લગભગ એક કે દોઢ મહિનો સુધી દારૂ ન મળ્યો જેમ કે પોલીસે ત્યાં નક્કી કર્યું. આ રાજ્યના મુખ્યમંત્રી જો ખરેખર બોલે છે એની ઈચ્છા હોય તો ફક્ત એક રાજકોટ બંધ કરાવીને દેતા રે તો પણ મને આનંદ આવશે. તો તમે કોને કહેશો સાચો ઉમેદવાર? ઉમેદવાર એ જ હોય છે જે તમારામાંથી જ હોય, તમારા વિચારોને વાચા આપી શકે અને નિડર અને નિર્ભય હોય. માત્ર વાતો નહીં, નક્કર કાર્ય સાથે જોડાયેલ હોય. દેશદાઝની જ્વાળા જેના હૃદયે ભભૂકતી હોય અને દેશ સેવા કરવા હંમેશા એ તત્પર હોય, જે નાનામાં નાના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતથી વાકેફ હોય અને ગરીબોની સાથે હોય. ખોટા વાયદા, ખોટા વિચારો અને દેશના નાગરિકોને ભરમાવવાના ઉપાયો કરનાર ઉમેદવારને હવે હાંકી કાઢવા જોઈએ જોઈએ ને જોઈએ. હવે તો માત્ર સમાજ સાથે રહેનાર અને સમાજના સુખે સુખી અને સમાજના દુખે દુખી થનાર ઉમેદવારને ચૂંટવા જોઈએ, જે હંમેશા ખડે પગે નાગરિક સાથે હોય અને હંમેશા સાથે રહેવા એ તત્પર હોવા જોઈએ. તો હવે તમે કહેશો કે શા માટે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ? બસ બહુ થયું હવે. જૂઠા વચન, જૂઠા વાયદા અને જૂઠા માણસોના હાથે કરોડોનો બગાડ અને પબ્લિક પર ભાર નથી જોઈતી આવી ખોટી સરકાર. હવે તો એક જ સરકાર જેમાં હશે ઇન્દ્રનીલભાઈ જેવા લોકશાહીના પહેરેદાર. આપનો એક કિંમતી મત આ ભ્રષ્ટાચારી, ખોખલા અને બહેરા તંત્રને આપવાને બદલે જાગો અને પોતે નક્કી કરો કે જે ભૂલ 2012માં કરી એ હવે 2017માં નહીં કરીએ. જાગો, જાગો અને જાગો. જે પણ કંઈ અત્યાર સુધી હતું અને થયું એ હવે સુધારશું. તમારો સાથ અને તમારો કિંમતી મત ઇન્દ્રનીલભાઈને આપશો તો આવા કૌભાંડો, બેરોજગારી અને લાચારીમાંથી મુક્તિ મેળવી શકશો. જ્યારે ખતરામાં છે લોકશાહી ત્યારે જવાબ દેવાનો સમય આવી ગયો છે અને આ માટે જ જોઈએ છીએ મજબૂત અને નિર્ભય લીડર. જો ખભે ખભા મિલાવીને લોકતંત્રની રક્ષા માટે આજે સાથે મળીને નહીં નીકળી પડીએ તો પછી પસ્તાવા સિવાય કશું જ નહીં હોય. અને હવે નથી પસ્તાવો, હવે નથી છેતરાવો. બહુ થયું, ઢોંગી લોકોને હવે દ્યો જાકારો અને ઇન્દ્રનીલભાઈને દ્યો આવકારો. મિત્રો, મિત્રો, મિત્રોના નારા લગાડનારી સરકારે ખુદ મિત્રોના જ મતનો લાભ ઉઠાવ્યો છે તો હવે એવું આપણે નહીં થવા દઈએ. નથી જોઈતી એવી ભ્રષ્ટાચારી સરકાર, ખોખલી સરકાર. અમારે તો જોઈએ છીએ નવસર્જન ગુજરાત. બનશે ઇન્દ્રનીલ હવે આપણા તારણહાર. જ્યારે દરેક નાગરિક પોતાના ઉમેદવારોમાંથી સાચા અને સારા માણસને ઓળખવાનું શરૂ કરશે અને સાચા અને સારા ઉમેદવારોને જ મત આપશે ત્યારે જ લોકશાહીનું નવસર્જન થશે. અને હવે સમય પાકી ગયો છે આ નિર્ધાર કરવાનો. તો અંતમાં હું એટલું જ કહીશ કે જો તમે ઇન્દ્રનીલભાઈને સાચો, નિર્ભય, નિડર, મજબૂત અને કર્મનિષ્ઠ ઉમેદવાર ગણતા હોય અને લોકશાહીનો પહેરેદાર ગણતા હો, પોતિકો ગણતા હો અને માનતા હો
કે આપ અવાજ કરશો તો ઉઘાડે પગે આપની પાસે આપની સમસ્યાનો નિકાલ કરવા દોડતા આવીને ઊભા રહેશે, તો ને તો જ આપનો કિંમતી અને પવિત્ર મત ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુને આપજો. આપ સહુનો સાથ અને ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુનો મજબૂત હાથ, ચાલો ભરીએ લોકશાહીના દુશ્મનો સામે બાત. જય ભારત.